नमस्कार, आप जो रहा छो जीएसटीवी बिजनेस प्लस बुलेटिन साथे हूं मनोज। वैश्विक मार्केट की नरमाश ने पाछड़ भारतीय शेरबजार की शुरुआत पर नबड़ी रही, परंतु त्यारबाद भारतीय शेरबजार में रिकवरी जोवा मळी। सेंसेक्स और निफ्टी घटिया मथाड़े थी उचकाया। अंते सेंसेक्स और निफ्टी बंने मुख्य इंडेक्स सुधारा पर बंद आया है। बीजी तरफ ब्रॉडर मार्केट में पण लेवाली जोवा मळी। बीएससी नो मिडकैप इंडेक्स 0.25% और स्मोल कैप इंडेक्स 0.52% वध्यो छे। मार्केट में सुधारा तरफी चालने कारण रोकाणकारों की संपत्ति में 62,000 करोड़ नो वधारो थयो। सेक्टोरियल इंडेक्स की बात करिए तो सौथी वधु तेजी यूटिलिटी पावर रियल्टी और आईटी कंपनी शेयर्स में जोवाई छे, ज्यारे मेटल टेलिकॉम और फाइनांशियल शेयर्स में इंडेक्स तूट्या। कारोबार अंते सेंसेक्स में 0.21%, निफ्टी में 0.16% नो सुधारो रह्यो छे। વાત કરી વિગતવાર સેન્સેક્સ અને નિફ્ટીની। સૌ પ્રથમ સેન્સેક્સ, તો સેન્સેક્સ આજે 137.50 ના ઉછાળા સાથે 65,539.42 સેન્સેક્સ બંધ આવ્યો છે। જ્યારે વાત કરી આગળ નિફ્ટીની, તો નિફ્ટી આજે 30.50 ના ઉછાળા સાથે 19,465 પર નિફ્ટી બંધ આવી। વાત કરી આગળ સૌ પ્રથમ હીરો શેર્સની, સૌ પ્રથમ અપોલો હોસ્પિટલના શેર્સ, તેમાં આજે 121.5 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને આ શેર્સ 4,941.90 રૂપિયાએ બંધાવ્યા છે। વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટની, તો તેમાં આજે 197.60 રૂપિયાનો ઉછાળો જોવાયો છે અને આ શેર્સ 8,251.90 રૂપિયાએ બંધાવ્યા છે। વાત કરીએ એનટીપીસીની, તો એનટીપીસીમાં 4.45 રૂપિયાનો વધારો જોવાયો અને આ શેર્સ 217.45 રૂપિયાએ બંધાવ્યા। વાત કરી ટાટા મોટર્સની, તો ટાટા મોટર્સમાં આજે 11.40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આ શેર્સ 618.75 રૂપિયાએ બંધ આવ્યા। આગળ વાત કરીએ ઝીરો શેર્સની, સૌ પ્રથમ ટાટા સ્ટીલ, તો ટાટા સ્ટીલમાં આજે 2.20 રૂપિયાનો ઘટાડો જોવાયો છે અને આ શેર્સ 115.95 રૂપિયાએ બંધ આવ્યા છે। વાત કરીએ અદાણી પોર્ટ્સની, તો તેમાં આજે 11.5 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 776.10 રૂપિયાએ બંધ આવ્યા। વાત કરીએ હિન્દાલ્કોની, તો હિન્દાલ્કોમાં પણ આજે 5.60 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આ શેર્સ 445.20 રૂપિયાએ બંધ આવ્યા છે। વાત કરીએ એચડીએફસી લાઇફની, તો તેમાં આજે 7.60 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 625.15 રૂપિયાએ બંધ આવ્યા છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોકના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિવરા। રવિભાઈ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। વાત કરીએ આજના માર્કેટ વિશે, તો આજનું માર્કેટ છે, આજે જે રીતે સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતમાં જે ઘટ્યા મથાળા, ત્યારબાદ સારા એવા મથાળા સાથે બંધ થયા છે, આજની આ માર્કેટની મુવમેન્ટ છે તેના વિશે શું કહેશો? આજની જે માર્કેટની મોમેન્ટમ હતી એમાં પર્ટિક્યુલર જે ગ્લોબલ માર્કેટનું સારું એવું કોન્ટ્રીબ્યુશન હતું, બાય ફોર્ચ્યુનેટ આપણે ગઈકાલે ક્લોઝ હતા। અધરવાઇઝ કાલની જે નેગેટિવિટી વર્લ્ડની હતી એ ખાસ એવી સિવિયર હતી, કારણ કે કાલે ઘણા એવા રીઝન્સ પણ જેમાં યુરોપના રિયલ એસ્ટેટ માર્કેટમાં જે પણ પ્રોપર્ટી સ્ટોક્સ છે એમાં મોટું કરેક્શન હતું। સવારે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓ ખરાબ આવ્યા એટલે ચાઇના, શાંઘાઈ, હોંગકોંગ સહિત તમામ માર્કેટમાં એક કરેક્શન હતું, અને સાંજે જે ફિચ છે જેને ત્યાંની બેન્કિંગ સિસ્ટમને ડાઉનગ્રેડ કરવાની એક ચીમકી આપી, એના હિસાબે ત્યાંના બેન્કિંગ સ્ટોક્સમાં ભારે તોવાણ હતું, તો કોમોડિટી માર્કેટમાં વીકનેસ હતી એટલે કોમોડિટી સ્ટોક કરેગા હતા। જો કાલે આપણે ચાલુ હતું તો આપણે એક એડિશનલ કરેક્શન હતું, પણ કાલે માર્કેટ ક્લોઝ હતા એટલે આજે જે શરૂઆત છે એ ઘણી સતર્કતા અને ઘણી એક સીમિત દાયરાની શરૂઆત હતી। હાલાકી જે લોઅર લેવલથી રિકવરી આવી એનું કારણ પણ ફિચ હતું। ગઈકાલે ફિચે યુએસના ડાઉનગ્રેડ માટે ચર્ચા કરી હતી, આજે ફિચે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમનું જે રેટિંગ છે એ જે ઘણા માનકો છે એમાં એમને જે પણ આગળની જે એમની વિઝિબિલિટી છે એમને એમાં અપગ્રેડેશન આપ્યું છે। મીન્સ કે જ્યારે યુએસની બેંકને ડાઉનગ્રેડ કરવાની ચર્ચા ચાલતી હતી એની સામે ઇન્ડિયન બેંક્સનું અપગ્રેડ, એ માર્કેટે થોડું સેન્ટિમેન્ટ પોઝિટિવ લીધું અને જે હેવીવેટ બેંકો છે એમાં એક સારી રિકવરી જોવા મળી, જેની એક સકારાત્મક અસર આજે બંધ સુધી માર્કેટમાં રહી। આ સાથે ઘણા એવા સેક્ટર્સ છે લાઈક આઈટી છે, તો ઇન્ફોસિસને ગઈકાલે $1.6 બિલિયન કોન્ટ્રાક્ટ મળ્યો, એ પછી આઈટી કંપનીઓ પણ સારી એવી આજે રિકવર થઈ, તો એક સેક્ટર આધારિત પરંતુ લોઅર લેવલથી જે શોર્ટ કવરિંગ હતું મારા હિસાબે ઇન્વેસ્ટર માટે, લોકો માટે એક સારો કોન્ફિડન્સ દેવા માટે જે પૂરતું હતું, કારણ કે આપણે એક મોટી નેગેટિવિટી છે એક સીમિત દાયરાના રેન્જથી આપણે આજે એને પાર કરી લીધી, તો આ એક માર્કેટનું ફેક્ટર હતું જેના હિસાબે
આજે એક સારી રિકવરી માર્કેટમાં જોવા મળે ને મિડ કેપ સ્ટોક્સમાં પણ એક સારી તેજી હતી એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ માર્કેટમાં જોવા મળી હતી. જી એક કોલર ચેતનાબેન આપણી સાથે જોડાયેલા છે. ચેતનાબેન આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે, હું ગીર સોમનાથ જિલ્લા નવુડામાંથી બોલું છું કે અમારે એલઆઈસી ના શેર લાગેલા છે 200 ના ને 904 રૂપિયાના ભાવના લીધેલા છે ઈ, તો અત્યારે અમારે રખાય કે વેચી નખાય? હવે એલઆઈસી ના શેર ની વાત કરે તો એલઆઈસી ના શેર માં થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટમાં આ કંપની નો ઉલ્લેખ થયો હતો, ત્યાર પછી થોડું મોમેન્ટમ માં બીજા દિવસ આવ્યું અને સેકન્ડ એ દિવસે 900 કરોડ ના પ્રોફિટ માંથી 9600 કરોડ નો પ્રોફિટ એલઆઈસી એ રેકોર્ડ કર્યો હતો અને એના હિસાબે પણ આ મોમેન્ટ હતી. પરંતુ સસ્ટેનારી જે રીતે પીએસયુ કંપનીનું નેચર છે, પીએસયુ કંપનીનું જે બેઝિક જે પ્રોબ્લેમ એ છે કે ત્યાં જયારે ત્યારે પ્રાઇસ વધે, લાઈક આજે પણ ન્યૂઝ હતા કે આરએફસી માં ઓએફએસ આવે છે તો ડિસ્કાઉન્ટ પ્રાઇસે ગવર્મેન્ટ સેલ કરતી હોય છે અને આમાં પણ જોઈએ તો ગવર્મેન્ટનું હોલ્ડિંગ ઘણું ભારે છે, તો એટલે થોડું માર્કેટ સતર્કતા સાથે ચાલે છે. પરંતુ લાંબા સમયનું જો તમારું આઉટલુક હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના શેરમાં આ મીન્સ કે ઇન્ડિયાની એક સૌથી મોટી કંપની છે અને આઈ થિંક એની પાસે એયુએમ જો કે એની ઇન્કમ જો અને આ ક્વાર્ટરના પ્રોફિટેબિલિટી 9000 કરોડની પ્રોફિટેબિલિટી એટલે ઈપીએસ વાઇઝ જો તો કંપનીનો પ્રાઇસ અર્નિંગ રેશિયો જે પી રેશિયો છે એ સેક્ટરમાં ઘણો નીચે આવી ગયો, તો મારા હિસાબે આ કંપનીમાં હોલ્ડ કરવું જોઈએ. થોડું મીન્સ ટાઈમ લેશે કારણ કે ગવર્મેન્ટ પીએસયુ છે તો એગ્રેસિવ રિટર્ન માટે કદાચ નહીં જાણીતું, પણ 620 નું લેવલ માઇન્ડમાં રાખીને સ્ટોકને હોલ્ડ કરો. 720-740 સુધીના ઇમિડિયેટ ટાર્ગેટ હું જોઈ રહ્યો છું. જી અને કોલર મહાવીરભાઈ જોડાયા છે. મહાવીરભાઈ આપનો પ્રશ્ન જણાવો. આજે આપ્યો લિસ્ટિંગ તો એફસીએફસી અને જીએસએફસી લઈ શકાય? આજે લિસ્ટિંગ થયો 56-57 રૂપિયા 90 રૂપિયા ભાવ છે. જીએસએફસી ની જે તમે વાત કરી આઈ થિંક ઘણા સારા પ્રાઇસે તમે ખરીદી કરી છે, હાલાકી ઉપરના લેવલથી તમામ ફર્ટિલાઇઝર કંપનીઓનું કરેક્શન છે. આઈ થિંક જે નેચરલ ગેસના પ્રાઇસીસ ઘટ્યા હતા અને ઇનપુટ પ્રાઇસીસ ઘટ્યા હતા એના હિસાબે બોટમ લાઈન પ્રોટેક્ટ થાય, પણ ટોપ લાઈનમાં કંપનીઓએ જે રિઝલ્ટ આપ્યા છે એ રિઝલ્ટમાં થોડી માર્કેટના અનુમાનથી નીચે રહ્યા છે. આમ પણ મોન્સૂનની શરૂઆત લેટ હતી એટલે આ જે કરંટ ક્વાર્ટર છે એ ક્વાર્ટર મારા મત મુજબ ઘણું સારું પરિણામો ફર્ટિલાઇઝર કંપની આપશે. હોલ્ડ કરવું જો 134 ના સ્ટોપ લોસ થી 190-200 સુધીના ટાર્ગેટ તમને ઓવર પીરિયડ ઓફ ટાઈમ જોવા મળશે. આઈ થિંક ત્યાં તમારે રોકાવું જોઈએ અને આમ જોયે તો પ્રાઇસ અર્નિંગ વાઇઝ જોયે તો એમ પણ સ્ટેબલ છે. આઈ થિંક 5 ના પીએ ચાલતી કંપની છે, પ્રાઇસ ટુ બુક 0.5 છે, એટલે કે મીન્સ કંપનીની જે બુક વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ કરતા અડધી છે, તો મારા હિસાબે આવો શેર ભાગ્યે જ જોવા મળે. આઈ થિંક સારા શેરમાં તમે એન્ટ્રી કરી છે ને ઘણા સારા પ્રાઇસે એન્ટ્રી કરી છે, હોલ્ડ કરવું જોઈએ. જી અને કોલર ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવો. સર હાલમાં લિસ્ટ થયેલી નેટવેબ કેટલા શેર લઈ શકાય? શેરનું નામ ફરીથી જણાવશો? નેટવેબ ટેક ત્યાં ખરીદી કરો અને 50% ખરીદી કરો અને સેમ તમે ઉત્કર્ષ સ્મોલ ફિનાન્સ બેંક છે, હમણાં લિસ્ટેડ બેંક છે, આઈ થિંક એના પરિણામો પછી થોડું હલન ચલન જોવા મળે પણ 50 આસપાસ મળે તો ત્યાં પણ ખરીદી કરી લો. કમ્બાઈન તમે નેટવેબ અને ઉત્કર્ષ ફાઇનાન્સ આ બંનેને એડ કરી રાખશો તો મને એવું લાગી રહ્યું છે કે એક ખાલી નેટવેબ ટેકનોલોજી કરતા ત્યાં એક થોડું તમારું ડાયવર્સિફિકેશન પણ થશે અને રિટર્ન પણ મારા હિસાબે ત્યાં તમને સારો આપશે. આજે પણ જો જે સ્મોલ ફાઇનાન્સ બેંક લિસ્ટ થઈ રહી છે જે પણ કંપનીઓ ત્યાં થોડી માર્કેટ એને પોઝિટિવિટી તરીકે લઈ રહ્યું છે, તો આઈ થિંક ત્યાં તમારે વધારે ફોકસ કરવું જોઈએ અને આ બંને શેર છે 50-50% ખરીદી કરવી જોઈએ. જી અને કોલર જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ આપનો પ્રશ્ન જણાવો. અદાણી ટોટલ ગેસ 800 ના છે, શું કરે વેચાય કે રહેવા દે? અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અદાણી ગ્રુપમાં આમ જોયે તો અમે ઘણા ટાઈમથી સલાહ આપી છે કે ત્યાં કોઈ સલાહ નથી, આ એક સૌથી મોટી સલાહ છે. આઈ થિંક પર્ટિક્યુલર જોયે તો ત્યાં વોલ્ટાલિટી જોવા મળતી હોય છે, મોમેન્ટમ આધારિત વોલ્ટાલિટી હોય છે, ન્યૂઝ આધારિત હોય છે, એવા કાઉન્ટરને અવોઇડ કરો તો વધારે બેટર છે. તમારી કોસ્ટ આસપાસના લેવલ મળી જાય તો મારા મત મુજબ ત્યાં એક્ઝિટ કરી લેવું જોઈએ અને થોડી જે મીન્સ કે આ એકવાર ન્યૂઝથી બહાર નીકળે ગ્રુપ પછી તમારે ત્યાં ખરીદી માટે જોવું જોઈએ. 29 તારીખે શાયદ સુપ્રીમ કોર્ટમાં એમનો કેસ પણ અદાણી ગ્રુપનો છે,
અને જે સેબીને રિપોર્ટ આપવાનો છે એની ડેડલાઇન શું આવે છે નવી એ પણ જોવાનું રહેશે. તો શોર્ટ ટર્મ 15 એક દિવસ હોલ્ડ કરો, ત્યારબાદ આપણે ત્યાં નવી ખરીદી માટે વિચારીશું. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ત્યાં મારા મત મુજબ આજે કરેક્શન છે એ ખરીદીની તક છે, પણ હાઉસિંગ સેક્ટર અને પ્રોપર્ટી સેક્ટર ઇન્ડિયા સિવાય કે સારું નથી કરી રહ્યું. તો આઈ થિંક બેઝ યર ઘણું હાઈ છે, પણ એલઆઈસી ના વેલ્યુએશન કમ્ફર્ટ લેવલ વાળા છે. પી છે એ 7 છે, પ્રાઇસ ટુ બુક 0.86 છે, તો ત્યાં રિસ્ક ઓછું છે. તો ઓછું રિસ્ક હોય ત્યાં અત્યારે માર્કેટ પણ ફોકસ કરી રહ્યું છે, તો તમારે પણ કરવું જોઈએ. 410 આસપાસનું લેવલ ખરીદીની તક છે, 370 સ્ટોપ લોસ, ઉપર એકવાર 500 સુધીના ટાર્ગેટ તમને એક જ વર્ષમાં આવતા જોવા મળી શકે. જી, અને કોલર વિનીતભાઈ જોડાયા છે. વિનીતભાઈ આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે TTML, RFC અને મોરપેન લેબ પડ્યા છે, શું કરું છે? મોરપેન લેબ, RFC અને TTML. TTML માં આઈ થિંક એક્ઝિટ હાયર લેવલે કરી લેવું જોઈએ. અરાઉન્ડ જો 85 ના લેવલ મળે છે તો મારા હિસાબે TTML માં એક્ઝિટ ની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. TTML માં જે મોટું રિસ્ક છે કે સેક્ટર સારું છે, પરંતુ જો તમારે ટાટા સમૂહ સાથે રહેવું હોય તો મારા મત મુજબ ટાટા કમ્યુનિકેશન એક બેટર સ્ટોક છે. આઈ થિંક TTML માંથી શિફ્ટ કરીને ત્યાં જાઓ. અધરવાઇઝ જો તારે એન્સિલરીમાં જવું હોય તો તેજસ નેટવર્ક મને વધારે બેટર લાગી રહ્યું છે. એ પણ સેમ ગ્રુપની કંપની છે અને ત્યાં આજે જ એને 7,000 કરોડનો ઓર્ડર મળ્યો છે, તો મારા મત મુજબ એ વધારે એક સારી બાઈંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકાય. TTML માં શું છે કે 100-150 મોટો સપ્લાય ઝોન છે, તો આઈ થિંક ઉપર જેટલું જશે પ્રાઇસમાં સેલિંગ પ્રેશર જોવા મળશે. તો મારા મત મુજબ જો કોઈ ઉછાળો 85 સુધી આવે છે એકવાર એક્ઝિટ કરી અને તેજસ નેટવર્કમાં ઇન્વેસ્ટમેન્ટ સેફ કરી લેવું જોઈએ. જી, અનેક કોલર આપણી સાથે જોડાયેલા છે. આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મારી પાસે અલોક ટેક્સટાઇલ, HFCL અને ઇન્ડસ ટાવર ના શેર્સ છે, તો એનું ભાવી શું છે અને એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કે વેચવું જોઈએ? રવિભાઈ આપનું માઇક અનમ્યુટ કરજો. હા, ટેક્સટાઇલ પૂર ઇન્ડસ્ટ્રી છે એ થોડું નકારાત્મક વલણથી પસાર થઈ રહ્યું છે. આલોક ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સનું એક્વિઝિશન પણ હતું, પણ છતાં પ્રાઇસમાં આટલું રિયલાઇઝેશન ના થયું. પણ હવે એવું લાગી રહ્યું છે કે 14 આસપાસનું લેવલ માઇન્ડમાં રાખી ઉભા રહો, 20 આસપાસના લેવલ મળે છે તો એકવાર એક્ઝિટની તક તરીકે જોવું જોઈએ. HFCL પણ શોર્ટ ટર્મમાં થોડું મોમેન્ટમ આવી ગયો છે. HFCLમાં હોલ્ડ કરો, ઉપર 98-100 સુધીના ટાર્ગેટ તમને ઇઝીલી આવતા જોવા મળશે. 60 લેવલ તમે સ્ટોપ લોસ તરીકે જોઈ શકો છો. સાથે ઇન્ડસ ટાવરને સૌથી મોટું હેંગઓવર એ છે કે આઈડિયા કેટલું પેમેન્ટ કરી શકશે. વોડાફોન આઈડિયા જો એમને 100% પેમેન્ટ નહીં કરે તો ત્યાં એક મોટું હેંગઓવર ઊભું છે, કારણ કે વોડાફોન આઈડિયામાં જો પેમેન્ટ નહીં થાય તો સૌથી મોટું જે કન્સર્ન્સ આગળ જતા ઊભું થશે. આઈ થિંક કે આજે પણ એમને ગવર્મેન્ટને 2,000 કરોડની જે ડ્યુઝ હતી એને ડિલે કરવા માટે કીધું છે કે એનું પેમેન્ટ હમણે કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તો જો ગવર્મેન્ટને પેમેન્ટ કરી શકે નહીં તો એ ઇન્ડસ ટાવરને કેવી રીતે પેમેન્ટ કરશે, એનું માર્કેટ થોડું કન્સર્ન લઈને ઊભું છે. આઈ થિંક કોઈ પણ ઉછાળો આવે 180-190 એમાંથી એક્ઝિટ કરી લો. ડિરેક્ટ તમે જ્યાં સ્ટોક છે એમાં ભારતી એરટેલ છે, જેમ આપણે તેજસ નેટવર્કની વાત કરી, રિલાયન્સ છે, આમાં તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરી લો. કમ્પેરેટિવ થોડું ફાસ્ટ અને સિક્યોર રિટર્ન તમને આ ઇન્ડસ ટાવર કરતા 3 સ્ટોક આપી શકે છે. જી, અને કોલ શૈલેષભાઈ જોડાયેલા છે. શૈલેષભાઈ આપનો પ્રશ્ન જણાવો. આદિત્ય બિરલા સનલાઇફ AMC હોલ્ડ રખાય છે, કાઢી નખાય, IPO લાગેલો હોય 712. સ્ટોકનું નામ ફરીથી જણાવશો? આપનો પ્રશ્ન ફરીથી જણાવો. આદિત્ય બિરલા સનલાઇફ AMC હોલ્ડ રખાય કે કાઢી નખાય, 712 IPO લાગેલો. એક્ઝિટ કરવું વધારે બેટર ઓપ્શન હોઈ શકે છે. તમામ AMCs છે એ રિટર્નમાં થોડું લેક કરી રહ્યા છે. સેબી દિવસે ને દિવસે ગાઈડલાઇન્સ પોતાની રૂલ્સ રેગ્યુલેશન થોડું સ્ટ્રિક્ટ કરી રહી છે, તો મારા મત મુજબ જે અર્નિંગની વિઝિબિલિટીઝ છે પર્ટિક્યુલર AMCs માટે એમાં થોડું માર્કેટ અત્યારે વરિડ છે. અને એમાં એક HDFC AMC મને થોડું કમ્પેરેટિવ બેટર લાગે છે, કારણ કે MSCI માં એડ થયો છે તો એક મોટા પેસિવ ફ્લો માટે આ કંપની પ્રિપેર્ડ છે. તો મારા મત મુજબ થોડો ઘટાડે તમે HDFC AMC માં શિફ્ટ કરી લો અને આ કંપનીમાંથી અત્યારે થોડું મીન્સ નકારાત્મક પરિસ્થિતિ કઈ નથી, પણ આગળ જતા જે થ્રેટ્સ હોય છે એ ઓલવેઝ સ્ટોક્સને એક સીમિત દાયરામાં રાખતા હોય છે. તો મારા હિસાબે એક મીન્સ એક HDFC AMC માં એક કોર્પોરેટ ઇવેન્ટ છે કે MSCI નો પેસિવ ફ્લો આવવાનો છે, તો આના આધારિત તમે ત્યાં શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરી શકો છો. જી,
जी रविभाई जोड़ायेला रहेजो। दर्शक मित्रों समय थयो छे एक विरामनो, नानकड़ा विराम बाद फरी आजना मार्केटनी चर्चा आगळ वधारीशुं। त्यां सुधी आप जोता रहो जीएसटीवी। विराम बाद स्वागत छे बिजनेस प्लस बुलेटिनमां। मार्केट एक्सपर्ट रविभाई आपणी साथे जोड़ायेला छे। रविभाई, शुं आगामी समयमां पण मार्केटमां अनिश्चितताનो माहोल रहेशे? જરૂર છે, ઘણા ટાઈમથી આપણે હાઇલાઇટ કરતા આવ્યા છે, થોડી અનિશ્ચિતતા જરૂરી પણ હતી, કારણ કે હાયર લેવલે માર્કેટમાં સ્ટેબિલિટી સતત એક નોર્થવર્ડ ડિરેક્શન છે, એમાં પણ ઇન્વેસ્ટર માટે ખરાબ હોય છે। ઓલવેઝ વોલટાલિટી માર્કેટના હેલ્થ માટે ઘણી સારી હોય છે, તો આઈ થિંક આ એક વોલટાલિટી છે, કોઈ કરેક્શન નથી। ગ્લોબલ માર્કેટ સામે તો આપણે ઘણા સ્ટ્રોંગ છે, જેમ તમામ રેટિંગ એજન્સીઓ, તમામ જે મોટી એજન્સીઓ છે, ઇન્ડિયાના જીડીપી ગ્રોથ ફોરકાસ્ટ સુધારી અને ગ્લોબલ ફોરકાસ્ટ ઘટાડે રહી છે, તો મારા મત મુજબ ઇન્ડિયા એક મોટું મીન્સ કે બ્રાઇટ સ્પોટ છે, જ્યાં ઇન્વેસ્ટરનો અને જ્યાં ગ્લોબલ ફંડ મેનેજર્સ છે એમનું ઓલવેઝ ત્યાં વ્યૂ રહેતું હોય છે, અને કોઈ પણ કરેક્શનને લોકો ખરીદીની તક તરીકે જોતા હોય છે। તો મારા મત મુજબ ગ્લોબલી ડેફિનેટલી યુરોઝોન મને સૌથી મોટું કન્સર્ન લાગી રહ્યું છે, ત્યાં જે રીતે ફંડામેન્ટલ અને મેક્રોસ છે ત્યાં થોડું કરેક્શનના ચાન્સીસ છે। યુકેમાં પણ આ જ રીતેની પરિસ્થિતિ છે, પરંતુ આઈ થિંક ફંડામેન્ટલી હવે નેક્સ્ટ યરના બે જે મોટા ઇલેક્શન્સ જે થવાના છે, એક ઇન્ડિયા અને એક યુએસ, આ બંને ઇલેક્શન પહેલા બંનેની કન્ટ્રીઝની જે ફેડરલ ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે સેન્ટિમેન્ટમાં કંઈ નકારાત્મકતા ના આવે, તો આના ભાગરૂપે બહુ મોટા કરેક્શનની આશા ના રાખવી જોઈએ। ડેફિનેટલી આ વખતે જે રિઝલ્ટ સિઝન રહી છે, જે નિફ્ટી 50ની કંપનીમાં જે મહત્વની વાત એ છે કે મોટા ભાગની જે કંપનીઓ છે એમાં 34 કંપનીઓએ ઇનલાઇન રિઝલ્ટ આપ્યા છે, અને તમામ જે દર વખતે જે આ રેશિયો માર્કેટના એક્સપેક્ટેશન કરતા વધારે સારા રિઝલ્ટ આપવામાં હોય છે, મીન્સ 50 માંથી 34 કંપનીઓના રિઝલ્ટ માર્કેટના અનુમાન કરતા સારા હોય છે, આ વખતે માર્કેટના અનુમાન સાથે આવ્યા છે, તો આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટ થોડું ફંડામેન્ટલને અને જે ઓવર રિએક્શન છે એને અત્યારે સ્ટેબલ કરી રહ્યું છે। આગળ જતા જો આ રીતેનો અર્નિંગ ગ્રોથ રહેશે તો માર્કેટના વેલ્યુએશન્સ છે એ તમને આપોઆપ ઇઝ થતા જોવા મળશે, જેની એક હકારાત્મક અસર ઓવર પીરિયડ ઓફ ટાઈમ જોવા મળશે। હવે માર્કેટ ઇન્ડેક્સનું નથી, હવે માર્કેટ સ્ટોકનું છે, સ્ટોક સ્પેસિફિક આજે પણ જો તો માર્કેટ બંધ ફ્લેટ થયું, પણ ઘણા એવા સ્ટોક છે જે 10-10% ઉપર હતા, તો આઈ થિંક સ્ટોક સિલેક્શન એક ઘણો મોટો પાર્ટ એક વર્ષમાં ભજવશે, સ્ટોક ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, ઇન્ડેક્સને થોડું હમણાં અવોઇડ કરવું જોઈએ। જી, અને કોલર સુરેશભાઈ જોડાયેલા છે, સુરેશભાઈ આપનો પ્રશ્ન જણાવો। રવિભાઈ, અમરેલી સુરેશભાઈ બોલું છું, આગલા વર્ષે જોન્સન કંટ્રોલમાં સાહેબ ભારી કમાણી કરી, ગયા વર્ષે લોસ બુક કરે છે ઘણો, તો હવે જોન્સન કંટ્રોલમાં નવી એન્ટ્રી લેવી છે તો લેવાય, અને બીજું જોન્સન કંટ્રોલમાં બે દિવસ પહેલા કોઈ એક ટીવીના મોટા રેકમેન્ડેશન આવ્યું હતું કે જોન્સન કંટ્રોલમાં ખરીદી કરવી જોઈએ, અને આ રેકમેન્ડેશન આવ્યું પછી બે દિવસમાં સ્ટોક ઘણો ઉપર હતો, આજે 19% તેજી સાથે બંધ થયો, ગઈકાલે પણ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ મીન્સ મંડેના ટ્રેડિંગ સેશનમાં પણ એક મોટી મુવમેન્ટ હતી, આઈ થિંક એ થોડું પોઝિટિવિટી આવી ગઈ છે, તો આઈ થિંક થોડા કરેક્શનની રાહ જુઓ, કરેક્શન ઉપર ખરીદી કરો। આઈ થિંક આ સ્ટોક છે સિઝનાલિટી હોય છે, કારણ કે કંપની છે એસી મેન્યુફેક્ચરર છે, અને એની સિઝનાલિટી હવે નેક્સ્ટ સમરમાં આવશે, તો સમર સુધી જો રાહ જો જોઈ શકતા હોય તો ત્યાં ખરીદી કરવી જોઈએ। મારા મત મુજબ તમે જે સેકન્ડ ઓપ્શન આપો વીબીએલ વરુણ બિવરેજીસ, એ મને વધારે બેટર લાગી રહ્યું છે, ફંડામેન્ટલી ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, પેપ્સિકોની ઇન્ડિયન સબસિડરી કંપની છે, અને આનું જે સેલ્સના આંકડાઓ છે અને પ્રોફિટેબિલિટી છે છેલ્લા 3 ક્વાર્ટરને જોશો તો એમાં 100% સુધીનો ઉછાળો છે, લોસ મેકિંગ કંપની પ્રોફિટ મેકિંગ કંપની બની છે, તો મારા હિસાબે વીબીએલ પર ફોકસ કરો, 1180 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે જો તમે લાંબો સમય હોલ્ડ કરશો, 800 આસપાસના લેવલ ચાલી રહ્યા છે, લેવલ સ્પેસિફિક 760-750 આ એક સારું લેવલ છે જ્યાં તમે એઝ અ સ્ટોપ લોસ વિચારી શકો, અને આ 50 પોઈન્ટના સ્ટોપ લોસમાં ઉપર તમારી પાસે 400 પોઈન્ટની મોમેન્ટ ઓપન છે, એમએસસીઆઈ ના ઇન્ડેક્સીસમાં પણ આ કંપની આવી છે, તો મારા મત મુજબ વીબીએલ ઉપર વધારે ફોકસ કરો તો તમને બેટર રિટર્ન મળી શકે છે। જી, અને કોલર એક રાજેશભાઈ જોડાયા છે, રાજેશભાઈ પ્રશ્ન જણાવો। મારો પ્રશ્ન છે, હેલો જી, નાલવા સન્સ છે 2530 ના, અને સાઇજન ટેકનો 125 રૂપિયાના, આ ભાવે લેવાય? આઈ થિંક નાલવા સન્સ ઇન્વેસ્ટમેન્ટમાં શોર્ટ ટર્મમાં થોડી તેજી આવી ચૂકી છે, આઈ થિંક 2000 આસપાસના લેવલ હતા, 2500 સુધી આવી ગયા છે, થોડું ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ રાખો જો નીચેની બાજુ તમને એ લેવલ મળે છે, કારણ કે કંપનીનું માર્કેટ કેપ છે એ થોડું ઓછું છે, 1300 કરોડની કંપની છે અને એમાં પણ ફ્રી માત્ર 262 કરોડનો છે,
એટલે કે માર્કેટમાં એક્વિડિટી બહુ લો છે, આ એક ઘણું સારું ફેક્ટર હોય છે કોઈ કંપનીને નોર્થવર્ડ ડિરેક્શનમાં લઈ જવા. આઈ થિંક કે આમાં શું કરો, 50% જેવું ઇન્વેસ્ટમેન્ટ તમે 2400 આસપાસ, 50% 2000 આસપાસ કરો, એટલે તારે એવરેજ 2200 ની થાય અને ઉપરની બાજુ તમને એકવાર 3280 સુધીના ટાર્ગેટ આ કંપની બતાવી શકે છે. જી, અને કોલર એક અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ પ્રશ્ન જણાવો. IEX ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ 170 ના ભાવના છે તો લોસ બુક કરી લઉં કે રાહ જોવાય? અને RCF રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર 55 ના છે, તેમાં નફો બુક કરી લઉં? IEX માં ડેફિનેટલી કોઈ 140-142 ના લેવલ આવે છે તો આપણે એક્ઝિટ થઈ જશું, કારણ કે આગળ કોમ્પિટિશન વધશે આ કંપનીને અને ગવર્નમેન્ટ પણ એ ટ્રાય કરી રહી છે. હાલાકી આ બધું નેગેટિવિટી પ્રાઇસિંગ છે એટલે આ ભાવે ના નીકળો, કોઈ ઉછાળાની રાહ જુઓ. RCF માં સારા લેવલે ખરીદી કરી છે. આઈ થિંક 100 રૂપિયા નું માઇનમાં લેવલ ધ્યાનમાં રાખો, હવે ટ્રેડિંગ પોઝિશન ની જેમ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. ઉપરની બાજુ 124-125 ના લેવલ મળે છે તો એને એક નફારૂપી વેચવાલી તરીકે જોવું જોઈએ અને ઉછાળ એક્ઝિટ કરવાનું તમારે કોલ લેવું જોઈએ. મારા મત મુજબ છે તેજીના ફેક્ટર્સ હતા એ પ્રાઇસિંગ છે, અને આગળ જતા જો નેચરલ ગેસના પ્રાઇસ ડ્યુ ટુ સીઝનલ ડિમાન્ડ જો વધશે તો જે ફર્ટિલાઇઝર કંપનીની કોસ્ટમાં એક સિવિયર વધારો થશે. રશિયા ધીમે ધીમે પોતાની સપ્લાય કાર્ટેલ કરી રહ્યું છે અને આઈ થિંક જો નેચરલ ગેસની સપ્લાય યુરો તરફ ઘટતી જશે તો પ્રાઇસ વધશે, જેની એક વિપરીત અસર જેના એન્ડ યુઝર્સ છે એને જોવા મળશે. આમાંનું એક રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર પણ હોઈ શકે તો ઉછાળે વેચવાલી કરી દેવી જોઈએ. અત્યારે જે જૂન ક્વાર્ટરથી જે રિઝલ્ટ સ્ટાર્ટ થશે અને સપ્ટેમ્બર સુધીના જે સેલ્સ છે એમાં એક સિઝનલ સારો ઉછાળો જોવા મળશે, કારણ કે RCF નું જે મેજર સેલ્સ છે એ મે જૂન જુલાઈમાં હોય છે. આ વખતે લેટ મોન્સૂન ના હિસાબે એ તમને જૂન જુલાઈ ઓગસ્ટમાં જોવા મળશે તો આઈ થિંક યર ઓન યર એક સારો ગ્રોથ રહેશે, જેની એક પોઝિટિવ અસર આ રિઝલ્ટમાં આવે તો ત્યાં એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. જી રવિભાઈ, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? આવતીકાલના માર્કેટમાં આજે જે ઉછાળો આવશે ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. આઈ થિંક સ્ટોપ લોસ હવે તમે મોમેન્ટમ બેઝ તમે ફોકસ કરો એ માઇન્ડમાં તમે 19600 નું લેવલ ધ્યાનમાં રાખો, જ્યાં સુધી આના ઉપર ક્લોઝ ના થાય આવી રીતેની જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. ડાઉન સાઇડ એક લિમિટેડ ડાઉન સાઇડ હું 19260 સુધી જોઈ રહ્યો છું. તો આઈ થિંક આજે જે રિકવરી છે અને ગઈકાલે પણ જે રિકવરી હતી એ પછી જો આવતીકાલે થોડું ઉપર મળે છે તો આઈ થિંક વેચવું જોઈએ. કાલે એક્સપાયરી છે તો ધ્યાન રાખો, વોલેટિલિટી જરૂરથી રહેશે. બેંક નિફ્ટી વધારે વીક છે, કારણ કે જે ગ્લોબલી ફાઇનાન્શિયલ માર્કેટ છે ત્યાં થોડી વોલેટિલિટી અને વીકનેસ છે તો બેંક નિફ્ટીમાં સસ્ટેનેબિલિટી મને ત્યાં ઓછી લાગી રહી છે. ડાઉન સાઇડ 43800-43700 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ જોવા મળી શકે, જ્યાં સુધી 44700 ઉપર ક્લોઝ નહીં થાય ત્યાં સુધી આવી રીતે નકારાત્મક પરિસ્થિતિ ત્યાં રહેશે. તો મારા મત મુજબ જે લોકો સેલ કરીને ટ્રેડ કરતા એ લોકો બેંક નિફ્ટીને પ્રાયોરિટી આપે. આઈધર તમે બેંક નિફ્ટીના 44500 ના પુટ ઓપ્શન ખરીદી કરીને પણ ચાલી શકો. આ મંથ એન્ડ એક્સપાયરીના પુટ ઓપ્શન ખરીદી કરી લો. 300 રૂપિયા આસપાસનો લેવલ ચાલી રહ્યા છે, સ્ટોપ લોસ 210, ઉપરની બાજુ 680 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જી, અને રવિભાઈ આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? જે સ્ટોક ઇન્ડેક્સ અને ઓપ્શન વિશે ચર્ચા થઈ છે ત્યાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. જી જી રવિભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું ખૂબ સરસ માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીશું જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 17/8/2023 મઘા નક્ષત્ર અને સિંહ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતી જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1-2 દરમિયાન મૂવમેન્ટ થોડીક ધીમી પડે, નેગેટિવ પડે તેવું બનવા જોગ છે. એટલે આ સમયગાળા દરમિયાન કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર અનુભવનો અને માર્ગદર્શનનો ઉપયોગ કરવો પણ હિતાવહ લાગી રહ્યું છે. ફાર્મા, એજ્યુકેશન, એગ્રો, શિપિંગ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય એવું બનવા જોગ છે. એમાં મૂવમેન્ટ પણ થોડીક વધુ જોવા મળી શકે. ગોલ્ડ, નિકલ અને સિલ્વરમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે, ક્ષણિક ઉછાળા આવે તેમાં પણ સાંજે 6-7 દરમિયાન
મૂવમેન્ટ અચાનક વધી જાય તેવું બનવા જોઈએ છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, સોયાબીન, મકાઈ, સરસવ જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધુ આવે, ચહલપહલ વધુ આવે તેવું બનવા જોઈએ છે. એમાં પણ જોવા જઈએ તો બજારનો જે સમય જે છે બપોરે 2-3 વચ્ચે મૂવમેન્ટ થોડી ધીમી પડી જાય, ટ્રેન્ડ બદલાતા જોવા મળે તેવું પણ જ્યોતિષ આધારિત ગણતરીમાં લાગી રહ્યું.